નમસ્તે, હું ડૉક્ટર ગિરિરાજ વાળા, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, જીસીએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ નવોડા ખાતે સેવા આપું છું. આજે 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર દિવસ છે અને હું તમને પ્રોસ્ટેટ કેન્સર વિશે માહિતી આપવા માગું છું. પ્રોસ્ટેટની ગ્રંથિ પુરુષોમાં પેશાબની થેલી નીચે આવેલી ગ્રંથિ હોય છે, જે જનરલી 60 વર્ષ પછી વધતી હોય છે, જે સાદી પણ ગાંઠ હોઈ શકે છે અને કેન્સરની પણ ગાંઠ હોઈ શકે છે. પ્રોસ્ટેટ કેન્સરના કારણે પુરુષોમાં પેશાબનો અટકાવ થવો, વારે ઘરે પેશાબ જવું, પેશાબમાં લોહી આવવું, વજન ઘટવું, કમરમાં દુખાવો થવો આવી ફરિયાદો હોય છે. પ્રોસ્ટેટ કેન્સરના નિદાન માટે લોહીની તપાસ સીરમ પીએસએ એટલે કે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન અને ક્લિનિકલી પ્રોસ્ટેટની તપાસ કરવામાં આવે છે, જેમાં પ્રોસ્ટેટ કેન્સરની શંકા જણાય તો પ્રોસ્ટેટ બાયોપ્સી કરીને તેનું નિદાન કરવામાં આવે છે. આજના આધુનિક સમયમાં પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન અને સારવાર ઘણી સરળ બની છે, જેથી તમે તમારા નજીકના યુરોલોજીસ્ટ પાસે જઈને એનું નિદાન અને સારવાર કરાવી શકો છો. આજે વર્લ્ડ કેન્સરના દિવસે હું તમને એક સંદેશ આપવા માગુ છું કે સમયસર કેન્સરની તપાસ કરાવીને આપણે તેને કેન્સરને હરાવીશું. પ્રિવેન્શન ઇઝ એ બેટર ધેન ક્યોર. સ્વસ્થ રહો, ખુશ રહો. જય હિન્દ.